હંમેશા સેવાકી અને સમાજલક્ષી પ્રવૃત્તિઓમાં અગ્રેસર અને પ્રયત્નશીલ એવા સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાની આગામી રાજ્યસભાની ચૂંટણી માટેના ઉમેદવાર તરીકે પસંદગી થઈ છે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉતારવામાં આવ્યા છે તેમના મેદાને ગોવિંદ ધોળકિયાના નામની જાહેરાત થતાં સુરતના હીરા ઉદ્યોગકારો પણ આ પડી ગયા છે તો આ તરફ ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાના સમર્થકોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે ગોવિંદ દોડકિયા સમાજલક્ષી અને સેવાકીય પ્રવૃત્તિમાં હંમેશા આગળ રહે છે જે કારણ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગોવિંદ દોડકિયાના નામની જાહેરાત કરવામાં આવે છે રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પણ તેઓનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે તો બીજી તરફ હવા ડાંગ ખાતે પણ હજારોની સંખ્યામાં હનુમાન મંદિર બનાવવામાં તેઓનો સિંહ ફાળો રહ્યો છે અને જેના કારણે ડાયમંડ કિંગ ગોવિંદ દોડકિયા પીએમ નરેન્દ્ર મોદીના ગુડલિસ્ટમાં પણ સામેલ છે એટલું જ નહીં પરંતુ પીએમના ખૂબ જ નજીકના મિત્ર પણ તેઓને ગણવામાં આવે છે ભગવાનની કૃપાથી આજે જે રાજ્યસભામાં મને મોકલવા માટે મારી પસંદગી થઈ અને એ એક જાણે કે મને કોઈ જાતનું સપનું પણ ક્યારેય આવ્યું નહોતું ને ખ્યાલ નહોતો સવારે જ્યારે દસ વાગે અમિતભાઈનો ફોન આવ્યો કે તમારી તમને રાજ્યસભામાં મોકલવાના છે તો મેં એને કીધું પણ હું મને તમે ખબર નથી કાંઈ મારે પોલિટિક્સમાં નથી તો કે તમે આમાં પોલિટિક્સ નથી રાજ્યસભા એ રાષ્ટ્રની એક સેવા કરવાની છે અને અમે રાષ્ટ્રની સેવા કરી એટલે અમે ને નરેન્દ્રભાઈને ને જે નડ્ડા સાહેબે ચાતરણીએ નક્કી કર્યું છે એટલે હવે તમારે કાંઈ વિચારવાનું નથી કારણ કે અમે જે નિર્ણય લીધો હોય એ રાષ્ટ્રહિતનો અને તમારા પણ હિતનો સમાજના હિતનો લીધો હોય એટલે તમે હવે ફોર્મ ભરવાનું છે એ ભરી દેજો અને નાના ગામડા ગામમાં સાતસોની આબાદીમાં મારો જન્મ ગામમાં એકથી ચારની સ્કૂલ હતી પછી પાંચ છ સાત તો બાજુમાં તાલુકા લાઠીમાં હું ભણવા ગયેલો સાતમાની એક્ઝામ આપી નથી છનું સર્ટિફિકેટ છે અને પછી હીરાગમાં આવ્યો છ વરસ ફેક્ટરીમાં કામ કર્યું અને છ વર્ષ પછી ત્રણ મિત્રોએ ભેગા થઈ અને કારખાનું ચાલુ કર્યું અને આજે ભગવાનની દયાથી આ કંપની આજે પંદર હજાર કરોડનું એક્સપોર્ટ ઇમ્પોર્ટ છે અને આજે સાત હજાર લોકો સાથે કામ કરે છે આ જર્ની રાજ્યસભાના સાંસદોની લિસ્ટ જાહેર થયું છે ત્યારે સુરતના ઉદ્યોગપતિ અને ભગવાન રામના મંદિરમાં દેશમાં સૌથી પ્રથમ અગિયાર કરોડ રૂપિયા રાખનાર કહી શકાય કે કઠ રાજ્યસભાના સાંસદોનું લિસ્ટ જારી થયું છે અને આ લિસ્ટમાં સૌથી પહેલું નામ આવ્યું છે સુરતના રાજ્યસભાના સાંસદ તરીકે પસંદગી થઈ છે ડાયમંડ ઉદ્યોગકાર અને કહી શકાય કે ભગવાન રામના મંદિરમાં અગિયાર કરોડનું સૌથી પહેલું દેશમાં દાન આપનાર ગોવિંદભાઈ ઢોળકિયા કે જે સમાજ સેવા સાથે જોડાયેલા છે અને ડાંગ જિલ્લામાં સૌથી વધારે હનુમાન મંદિર બનાવવા માટેનું પણ તેમનું નામ મોખરે આવતું હોય છે સમાજ સમાજસેવાને લઈને તેમની રાજ્યસભાના સાંસદ તરીકે પસંદગી થઈ છે જેને લઈને ઉદ્યોગકારોમાં ખુશીનો માહોલ છે કારણ કે જે પ્રકારે ડાયમંડ ઉદ્યોગકારની ની પસંદગી થઈ છે સૌથી મોટું નામ છે અને કહી શકાય કે આ ઉદ્યોગપતિ સેવા સાથે જોડાયેલા છે જેને લઈને તેમના પરિવાર સાથે સુરતના ડાયમંડ ઉદ્યોગમાં સૌથી વધુ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કેમેરામેન ભરત બ્રહ્મપટ સાથે કીર્તે પટેલ ન્યૂઝ એટલે ગુજરાતી સુરત લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ પોતાની શરૂઆત કરી દીધી છે આજે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા અને સાગબારા ખાતે તાલુકા કક્ષાના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું સાંસદ તેમજ ભાજપના કાર્યકરો નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા ભરૂચ લોકસભાની બેઠક પાંચ લાખ મતથી જીતવાનો હોંકાર સાંસદ મનસુખ વસાવાએ કર્યો છેતર વસાવાનું નામ લીધા વિના મનસુખ વસાવાએ ચેતવણી આપી તેમણે કહ્યું કે રાક્ષસ વૃત્તિવાળા લોકોને અમે ખુલ્લા પાડીશું પારદર્શો એવટ એટલે બિલકુલ પારદર્શો એવટ અહીંયા અહીંયા તો તમને ખબર છે કે કેટલાક લોકો બે બાર મોટા મોટા બણગા ફૂંકે છે એક બાજુ હાથીના દાગ દેખાડવાના જુદા અને ચવવાના જુદા ટકાવારી લેવાનું અને પાછા બ્લેકમેલ કરવાનું અને સરકારને બદનામ કરનારા તો તું અહીંયા છે એમના માટે મેં કહ્યું છે એ આવનારા દિવસો મેં ખુલ્લા પાડીશ એને સાવધાન કરું છું આ જે એલફેલ બોલાનું બંધ કરી દેવા લોકો એલફેલ બોલાનું બંધ કરે અમે શિસ્તમાં રહીએ છે અમને એવું ના સમજે કે અમે નમળા છે અમે છે એવું નથી એ ફિલ્મી સ્ટાયરની વાત કરનારા લોકો સાનમાં સમજી જાય એ ભારતીય ભારતીયનતા પાર્ટીના લોકો છે ભૂતતાળમાં કોંગ્રેસનું સોએ કરાય સુરત તત્વો ત્યારે પણ અમે ડર્યા નથી ગુંડા શાહી સામે અમે લડ્યા છે ગુંડા તત્વોની સામે અમે લડ્યા છે અને જીત્યા છે આવા આજકાલના આવેલા પાણીના પરપોટાને જેમ ઊભા થનારા તત્વો તે અમે ક્યારેય ગભરાતા નથી ગુજરાતમાં બે વર્ષમાં રેકોર્ડ બ્રેક દ્રાક્ષ પકડાયું વિધાનસભામાં ગ્રેરાજ મંત્રીએ આ માહિતી આપી સમગ્ર દેશ સહિત ગુજરાત ડ્રગ્સમાં સેફ છે તેવું કહ્યું ડ્રગ્સ પકડાયું પકડાયું તો ફર્ક છે રાજનીતિ નહીં રાષ્ટ્રવાદ તરીકે ડ્રગ્સ મુદ્દે લડવાનું છે ડ્રગ્સ મામલે સરકાર એક્ટિવ છે તેવું હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું રાજ્યની પોલીસને અભિનંદન સાથે વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય ગેરીબેન ઠાકોર ઉઠાવેલા આ મુદ્દા પર ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ માહિતી આપી ગીર સમાચાર આવી રહ્યા છે કોડીનારના દુદાના ખાતે શેરડીના પાકમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે આગ લાગતા ખેડૂતોનો ચાર વીઘાનો શેરડીનો પાક બળીને ખાબ થયો આગ વીજતારના કારણે લાગી હોવાનો ખેડૂતોનો આરોપ છે ખેડૂતના ખેતરમાંથી પસાર થતા કારણે પાકમાં આગ લાગી હોવાનું તેઓએ જણાવ્યું છે સાથે આરોપ લગાવ્યો છે જસદણમાં જીનમાં આગ લાગતા બળીને ખાખ થયો હોવાની હાલ માહિતી સામે આવી રહી છે આગ લાગતા આકાશમાં ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા ગઢડીયાના ગામના લોકો તાત્કાલિક દોડી આવ્યા ઘટનાની જાણ થતા જસદણ ફાયર બ્રિગેડની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળ પર આવી હતી અને આગને કાબુમાં લેવામાં આવી હતી જજજણ મામલેદારની ટીમ તેમજ જજજણ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આ કયા કારણોસર લાગી છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી સમાચારો મહાલ રુકાયશું એક બ્રેક માટે લુબી પંપ્સ ફ્લો નહીં ફોર્સ નહી મહાનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં થયેલા ગેરકાયદે દબાણો હટાવવાની ઝુંબેશ થતાવત રાખવામાં આવે

બનાસકાડા પંતકની આંગણવાડી બહેનોએ વિવિધ મુદ્દાને લઈને કઈ કઈ રીતે વિરોધ પ્રદર્શન કર્યું લઘુત્તમ વેતન મહેકમ મેટરનિટી લીવ સહિતના મુદ્દાને લઈને અનેક રજૂઆત કરવામાં આવી છતાં કોઈ નિમિડો નહીં આવતા આંગણવાડી બહેનો રણચંડી બની મોટી સંખ્યામાં બહેનો એકત્ર થઈને જિલ્લા કચેરી ખાતે ઘસી આવી હતી અને પડતર માંગણીઓને લઈને હલ્લાબોલ કર્યું હતું ઝુલ્લા પંચાયત કચેરીથી રીલી સ્વરૂપે કલેક્ટર કચેરી આવી ધરણા કર્યા વિરોધ પ્રદર્શન કરી જિલ્લાની આંગણવાડીની મહિલાઓ કામથી અળગી રહી હડતાલ પર ઉતરી માંગણી ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી રાજકોટ જિલ્લાના ઉપલેટામાં દિલ્હીના કિસાન આંદોલનનો ફડકો પડ્યો